દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લાઇફલાઇન એન્વાયરમેન્ટ ઈ બેંક દ્વારા 16 કરોડ વૃક્ષના છોડનું વિતરણ કરવાનો રેકોર્ડ નોંધાવવાના ભાગરૂપે યાત્રીઓને 501 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લાઇફલાઇન એન્વાયરમેન્ટ સોસાયટીના સ્થાપક પ્રિયા દત્ત દ્વારા પર્યાવરણની જાળવણી માટે 16 કરોડ રોપાઓનું વિતરણ કરી વિશ્વ રેકોર્ડ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનો પ્રારંભ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરી યાત્રીઓને 501 રોપાઓ વિતરણ કરવામાં આવ્યા હતા. આજે પર્યાવરણ દિન છે 5 જૂન, એટલે વિશ્વ પર્યાવરણ દિન, અને પૂરા વિશ્વમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય અને અહીંના શિવ ભક્તોને મનમાં પણ એનો ખ્યાલ આવે એ પ્રસાદી રૂપે આ અહીંથી આ રોપાઓનું વિતરણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમ છે એ યુપીની સંસ્થા લાઇફ લાઇન એન્વાયરમેન્ટ અને એમના જે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આજનો આ કાર્યક્રમ અહીંયા કરેલો છે, અને તેમાં શિવભક્તોનો સારો એવો સહયોગ મળી રહ્યો છે. સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, તો ભારતને સ્વચ્છતા અને સ્વસ્થ ભારત તરફ પ્રેરવા માટે આરોગ્યની દ્રષ્ટિએ આ એનું મૂળ છે. આ પ્રકૃતિ છે એનો જો વિકાસ થાય તો એમનાથી જે ઓક્સિજન, પ્રાણવાયુ વગેરે જે મળે એમનાથી લોકોનું, આ ભારતમાં રહેતા તમામ લોકોનું સ્વાસ્થ્ય ઉપર સુધારો આવે અને કોઈ પણ પ્રકારના રોગો ન ઉપજે એવો આશય છે. નમસ્કાર, હું ઉષ્મા નાણાવટી, મદદનીશ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ. આજે વિશ્વ પર્યાવરણ દિવસના પાવન પ્રસંગે આ સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ, સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઇફલાઇન પર્યાવરણ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમ આપણે પાર પાડવાના છે. લાઇફલાઇન સોસાયટી દ્વારા કુલ 16 કરોડ રોપાઓના વિતરણનો સંકલ્પ છે, જેમાં આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં કુલ 501 રોપાનું વિતરણ કરી અને શુભ આરંભ આપણે આજના પાવન દિવસે કરી આપ્યો છે. તો આપ સૌને નમ્ર અપીલ છે કે આ રોપાઓને માત્ર વિતરણમાં લઈ, પ્રસાદી સ્વરૂપે લઈ અને એનો ઉછેર અને માવજત કરી અને આ પર્યાવરણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપ સૌનો સહયોગ મળે એવી હું આપ સૌને વિનંતી કરું છું.